હેલો ફ્રેન્ડ, પરિતા વેગડ કિચનમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે રવાના ઉત્તપમ બનાવવાના છે. તો એના માટે મેં અહીંયા 2 કપ રવો લીધો છે. તો એને આપણે 2-3 પાણીથી વોશ કરી લઈશું, જેથી એમનો વધારાનો જે કચરો છે એ બધો બહાર નીકળી જાય. તો મેં 2-3 પાણી વોશ કરી અને હવે આપણે એમને 10-15 મિનિટ સુધી ઢાંકીને રાખી દેવાનો છે. 10-15 મિનિટ આપણે થઈ ગઈ છે. તો હવે આપણે એમને ઉત્તપમ બનાવીશું અને વધારાનું પાણી કાઢી નાખીશું. અને ત્યાર પછી એમાં આપણે આદું અને લસણની પેસ્ટ એડ કરીશું. કાંદા નાખ્યા છે, ટમેટા એડ કરીશું ત્યાર પછી આપણે મીઠું એડ કરીશું. ત્યાર પછી મરી છે તીખા, જે 4-5 મરી નાખ્યા છે મેં એમાં. અને ત્યાર પછી આમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. અને તીખું મરચું તમે ખાતા હોય તો એડ કરવાનું છે. આપણે મેં બાળકો માટે બનાવ્યું છે એટલે તીખું મરચું એડ કરતી નથી. અને એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એમાં મેં અહીંયા તવી લીધી છે, તવી ગરમ થવા મૂકી છે. અને આપણે એમાં તેલ લગાવવાનું છે. અને ત્યાર પછી આપણે એમાં જેમ બેટર બનાવ્યું છે એ આપણે એમાં નાખીશું. અને એકદમ સરસ રીતે પાથરી લઈશું. આવી રીતે પાથરી લેવાનું અને એકદમ સરસ પતલું લેયર કરવાનું છે એનું. તો આપણે પતલું લેયર કરી દીધું છે. અને ત્યાર પછી આપણે એમની કોર ઉપર તેલ એડ કરી દઈશું. તેલ નાખી દેવાનું છે આવી રીતે, એટલે જેથી કરીને એ એકદમ સરસ રીતે નીચેથી ઉખડી જશે. અને આવી રીતે કરી ધીમે ધીમે અને બીજી બાજુ ફેરવી લેશું આપણે એમને. તો આવી રીતે ફેરવી લીધું છે. આવી રીતે 1-2 વખત આજુબાજુ ફેરવી લેવાનું છે. અને તો આવી જ રીતે આપણે બધા જ ઉત્તપમ બનાવી લેશું. અને એકદમ સરસ રીતે આજુબાજુ ફેરવતા જઈશું અને તેલ લગાવતા જઈશું. અને આમનો ટેસ્ટ ફ્રેન્ડ ખૂબ જ સરસ આવે છે. તો તમે પણ બનાવજો અને બાળકોને પણ ખૂબ જ ભાવશે આમ. અને એકદમ હેલ્ધી રેસીપી છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને મારી રેસીપી કેવી લાગી એની કોમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ.